નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, જીપીએસસીએ 2022-23 માટે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. હવે ઘણા બધા લોકોને પ્રશ્ન હતો ઇલેક્શનને લઈને કે ઇલેક્શન આવી રહ્યું છે તો શું જીપીએસસીની એક્ઝામ પોસ્ટપોન થશે, ડીવાયએસઓ છે, નાયબ મામલતદાર છે, પછી જીપીએસસી ક્લાસ 1-2ની છે, એક્ઝામ ડિલે થશે કે શું છે, એની એક્ઝામ ક્યારે લેવાશે, તેવા ઘણા બધા લોકોના પ્રશ્ન હતા કોમેન્ટ સેક્શનમાં અને ઇન્સ્ટાગ્રામ પર પણ પર્સનલી ઘણા બધા લોકોના મેસેજ આવતા હતા. તો આજે જીપીએસસી 2022-23 માટે નોટિફિકેશન જાહેર કર્યું છે, પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. સંપૂર્ણ 2022-23માં જે પણ ભરતી થવાની છે, દરેકે દરેક પરીક્ષાનો મુખ્ય અને પ્રિલિમ્સ એક્ઝામનો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. તો દરેકે દરેક સરકારી ભરતીની અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. જે પણ અપડેટ આવે છે લેટેસ્ટ, તમે બધું જ અપડેટ તમને આપણી ચેનલ પર જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી રાખજો. ઓકે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે ગુજરાત જાહેર સેવા આયોગ વર્ષ 2022-23 દરમિયાન યોજાયેલ તથા આગામી યોજનાર પરીક્ષાનો કાર્યક્રમ, અહીંયા તમે જગ્યાનું નામ આપેલું છે, અહીંયા જાહેરાત ક્રમાંક તમને આપેલો છે, અહીંયા જગ્યાની સંખ્યા આપેલી છે અને પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ આપેલી છે. આ તારીખે કન્ફર્મ એક્ઝામ લેવામાં આવશે એવી સૂચિત તારીખ આપેલી છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો કે જે મહિનામાં જે ભરતીના ફોર્મ ભરાયા હતા એની પરીક્ષાની તારીખ અહીંયા આપેલી છે, રાઈટ. અહીંયા એડવર્ટાઇઝ નંબરને ખાસ ધ્યાનમાં રાખજો, એડવર્ટાઇઝ નંબરને ખાસ ધ્યાન રાખજો, કેમ કે અહીંયા તમે જોઈ શકો, અહીંયા પણ તમને નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 માટે સેક્શન બઢતી માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા એની પરીક્ષાની તારીખ અહીંયા આપેલી છે. કે જે લોકો ડિપાર્ટમેન્ટલ એક્ઝામની વાત કરતા હતા કે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ ક્યારે છે, તો એ સપ્ટેમ્બર મહિનામાં એક્ઝામ લેવા છે, 11, 18 અને 25 સપ્ટેમ્બર. ઓકે, હવે આપણે જે લોકોએ ફોર્મ ભર્યું છે ડીવાયએસઓ ડીવાય મામલતદારનું, તો એમને એક્ઝામ ક્યારે લેવા છે, તો તમે જોઈ શકો છો કે ઓક્ટોબર 2022માં એની એક્ઝામ લેવામાં નક્કી કર્યું છે. ઓક્ટોબર સેક્શન અધિકારી વર્ગ 3 સચિવાલય એની જે એક્ઝામ છે એ 16 ઓક્ટોબર 2022 રોજ લેવામાં આવશે. અને ખાસ યાદ રાખજો, એડવર્ટાઇઝ નંબર તમે જે ફોર્મ ભર્યું હોય જે એપ્લિકેશન ફોર્મમાં કન્ફર્મ કરી લેજો કે 10 એડવર્ટાઇઝ નંબર જે છે એ 10-2022-23 છે કે નહીં, તો તમારી એક્ઝામ 16 ઓક્ટોબર 2022 રોજ રહેશે. હવે વાત કરીએ કે જો તમે મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ 2નું ફોર્મ ભર્યું હોય યા પછી ચીફ ઓફિસર વર્ગ 3નું ફોર્મ ભર્યું હોય, તો ચીફ ઓફિસરની જે એક્ઝામ છે એનો એડવર્ટાઇઝ નંબર 11-2022-23 છે. એની એક્ઝામ છે એ ડિસેમ્બર મહિનામાં લેવાશે, ખાસ યાદ રાખજો, ડિસેમ્બર 18-2022 રોજ આની એક્ઝામ લેવામાં આવશે ચીફ ઓફિસર વર્ગ 3ની. હવે ક્લાસ 1-2ની એક્ઝામ ક્યારે લેવાશે, તો ક્લાસ 1-2ની એક્ઝામ 2022-23માં એટલે કે 2023માં લેવાશે. જેના ફોર્મ તમે ભર્યા હોય તો એનો એડવર્ટાઇઝ નંબર છે 20-2022-23. એની એક્ઝામ છે એ જાન્યુઆરી 8-2022-23માં ક્લાસ 1-2ની એક્ઝામ લેવાશે. ઓકે, અને ઘણા બધા લોકોને એ પણ પ્રશ્ન હતો કે આ વખતે ડીવાય એસપી ડીવાય કલેક્ટરની વેકેન્સી નથી, તો ના નથી, પાછળથી એડ થઈ શકે છે, પરંતુ અત્યારે જે કરંટ નોટિફિકેશન કરંટ જે ભરતીની જાહેરાત કરી છે એમાં કોઈ ડીવાયએસસી અને ડીવાયએસપી અને ડીવાય કલેક્ટરની કોઈ વેકેન્સી જાહેર નથી કરેલી. એના સિવાય તમે એન્જિનિયરિંગ સેવા માટે પણ તમે જોઈ શકો છો કે શું એક્ઝામ રહેશે. મુખ્ય લેખિત પરીક્ષાનો પણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. તમે જોઈ શકો છો કે જે એડવર્ટાઇઝ નંબર આપેલો છે અહીંયા અને એને મુખ્ય પરીક્ષાની તારીખ આપેલી છે. ઓકે, તો એડવર્ટાઇઝ નંબરને ખાસ ધ્યાનમાં રાખજો અને એ પ્રમાણે તમારે એક્ઝામ ડેટ નક્કી કરવાનું છે. ઓકે, તો આ જ એક ઇમ્પોર્ટન્ટ અપડેટ હતું. ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો કે એક્ઝામ ડિલેટ થશે, પોસ્ટપોન થશે કે શું છે ઇલેક્શનના લીધે, તો અહીંયા તમે સ્પષ્ટ રૂપે જાણી શકો છો કે એક્ઝામ નાયબ સેક્શન અધિકારીની ઓક્ટોબર મહિનામાં લેવાશે અને ક્લાસ 1-2ની જે છે એક્ઝામ એ જાન્યુઆરીમાં લેવાશે અને ચીફ ઓફિસરની છે એ ડિસેમ્બર મહિનામાં એક્ઝામ લેવાશે. ઓકે.